નમસ્કાર તમામ મિત્રોને, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં. આજે આપણે જોશું 5થી વધારે શેર. પહેલો શેર જોઈએ તો મલ્ટીબેગર સ્ટોક 52 સપ્તાહની ઊંચી સપાટી નજીક છે. એક્સપર્ટ બુલિશ. મલ્ટીબેગર સ્ટોક પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના શેર 52 સપ્તાહની ટોચની નજીક પહોંચી ગયા છે. નિષ્ણાંતોને વિશ્વાસ છે કે કંપનીના શેરના ભાવમાં વધુ વૃદ્ધિ જોવા મળશે. બોકરાજ હાઉસ નિર્મલ બંગે કંપનીના મેનેજમેન્ટ સાથેની મીટિંગ બાદ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝનું મેનેજમેન્ટ ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતું જણાય છે. મેનેજમેન્ટને સ્થાનિક સીપીસી બિઝનેસ અને સીએસએમ બિઝનેસની સંભાવનાઓ વિશે ખૂબ વિશ્વાસ હોય તેવું લાગે છે. કંપની પણ પાઇપલાઇન પ્રોડક્ટને હાઇલાઇટ કરી છે. નવી ટેકનોલોજી પણ પીઆઈ ઇન્ડસ્ટ્રીનું ધ્યાન ખેંચે છે. બોકરાજ હાઉસ શેર દીઠ ₹4,213નો ટાર્ગેટ રાખ્યો છે. બીજો શેર જોઈએ તો બુલેટ ટ્રેનની ઝડપે વધી રહી છે ભારતીય રેલવેના આ બધા શેર. હાલમાં ભારતીય રેલવે સંબંધિત શેરોમાં શેરબજારમાં તેજી જોવા મળી છે. ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IRFCના શેરમાં 51% અને રેલ વિકાસ નિગમ લિમિટેડ RVNLના શેરમાં છેલ્લા મહિનામાં 96% વધારો થયો છે. તેજી સમયે આ સિવાય આ સમયગાળા દરમિયાન ઇરકોન ઇન્ટરનેશનલના શેરમાં 30% વધારો જોવા મળ્યો છે. ચાલો જાણીએ કે બુલેટ ટ્રેનની ઝડપે રેલવેના શેર દોડી રહ્યા છે તેની પાછળનું કારણ શું છે. તો શેર ઇન્ડિયાના રિસર્ચ હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ રવિસિંહ કહે છે, સરકારની જાહેરાતો પહેલાં રેલવે શેરોમાં સામાન્ય રીતે તેજી જોવા મળે છે. RVNL અને IRFCના શેરોમાં મજબૂત ટેકનિકલ સેટઅપ છે. બજેટ પહેલાં RVNL અને IRFCના અનુક્રમે RVNL છે 42 અને IRFC છે 90 રૂપિયાના ટાર્ગેટ સુધી પહોંચી શકે છે. મનોજકુમાર દાલમિયા, સ્થાપક અને નિયામક પ્રોફેશિયન ઇક્વિટીઝ, કહે છે કે છેલ્લા 3 મહિનામાં IRFC, RVNL, રેટ્સ, તીતાગઢ વાગન્સ, ટેક્સમેકો રેલ્સ જેવી રેલવે સંબંધિત કંપનીઓના શેરમાં 18 થી 147% વધારો થયો છે. આનાથી સ્પષ્ટ છે કે રોકાણકારો આ કંપનીઓ ઉપર ટૂંકા ગાળા માટે દાવ લગાવી રહ્યા છે. અહેવાલ છે કે સરકાર રેલટેલ, RVNL અને અન્ય 4 કંપનીઓમાં તેનો હિસ્સો 10% સુધી ઘટાડી શકે છે. સ્થાનિક બોકરેજ આનંદ રાઠીએ ટેક્સ રાયને મહિના માટે તેની ટોચની પસંદગી તરીકે નામ આપ્યું છે. બોકરેજને વિશ્વાસ છે કે કંપનીના શેરની કિંમત 75 રૂપિયા સુધી જઈ શકે છે. સ્થાનિક બોકરેજે આ શેરને બાયટેક આપ્યો છે, તો તમે આ શેર ખરીદી શકો છો. ત્રીજો શેર જોઈએ તો PSU કંપનીએ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું. રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2022-23 માટે 16% વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે. એટલે કે આ PSU કંપની રોકાણકારોને શેર દીઠ ₹1.60નું ડિવિડન્ડ આપશે. PSU કંપનીએ આ વચગાળાના ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 16 ડિસેમ્બર 2022 નક્કી કરી છે. એટલે કે આ તારીખે જે પણ રોકાણકારોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તેને 16% ડિવિડન્ડ આપવામાં આવશે. આ ખાતર કંપનીમાં સરકારની ભાગીદારી 75% છે. તમને જણાવી દઈએ કે બ્લૂમબર્ગે ગયા અઠવાડિયે અહેવાલ આપ્યો હતો કે સરકાર રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ અને કોલ ઇન્ડિયા લિમિટેડમાં તેની ભાગીદારી 5 થી 10% સુધી ઘટાડી શકે છે. ચોથો શેર છે ગુજરાત થેમિસના શેરધારકોને કેટલા રૂપિયાનું મળશે ડિવિડન્ડ. કંપની આ અઠવાડિયે શુક્રવારે એટલે કે 2 ડિસેમ્બર 2022ના રોજ એક્સ ડિવિડન્ડ તરીકે સ્ટોક માર્કેટમાં ટ્રેડ કરશે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે શેર દીઠ ₹4.40નો વચગાળાનો ડિવિડન્ડને મંજૂરી આપી છે. ત્યારબાદ પાંચમો શેર જોઈએ તો આ કંપની પણ આપી રહી છે ડિવિડન્ડ. સોમ ડિસ્ટિલરીઝ આ સ્મોલ કેપ મલ્ટીબેગર સ્ટોકે પોઝિશનલ રોકાણકારોને 240%નું વળતર આપ્યું છે. કંપની તરફથી મજબૂત વળતર બાદ વચગાળાનું ડિવિડન્ડ પણ આપવામાં આવી રહ્યું છે, જેના માટે સોમ ડિસ્ટિલરીઝના બોર્ડે 2 ડિસેમ્બર 2022ની રેકોર્ડ નક્કી કરી છે. તમને જણાવી દઈએ કે કંપની 5 રૂપિયાની ફેસ વેલ્યુવાળા શેર પર 0.25 રૂપિયાનું ડિવિડન્ડ આપશે. આ ડિવિડન્ડ કંપની દ્વારા 17 ડિસેમ્બર 2022ના રોજ અથવા તે પહેલાં ચૂકવવામાં આવશે. બરાબર, તો આ ટોટલ છે 5થી વધારે શેર છે. રેલવેના ઘણા બધા શેર છે બરાબર, જેમાં તમે પણ ખરીદી કરી શકો છો. 3 શેરમાં ડિવિડન્ડ છે અને 1 શેર છે જે આપણે જોયો પહેલો, બરાબર, એમાં એક્સપર્ટ છે, બુલિશ છે, બરાબર, એમાં ટાર્ગેટ આપ્યું છે. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. જય હિન્દ, જય ભારત.